લેક્ચરમાં પાઘડીના મૂલ્યાંકન વિશે વાત કરેલી, તેમાં આપણે પાઘડીનો અર્થ, પાઘડીની અસર, પાઘડીના મૂલ્યને અસર થતા પરિબળો તેમજ પાઘડીની કઈ કઈ જગ્યાએ મૂલ્યાંકનની જરૂર પડશે તે બાબત અને પાઘડીની વિવિધ રીતો વિશે અભ્યાસ કરેલો. પાઘડીની મુખ્ય ચાર રીતો છે: સરેરાશ નફાને આધારે, ભારિક સરેરાશ નફાને આધારે, અધિક નફાને આધારે અને મૂળીકૃત નફાને આધારે. એમાં આપણે અગાઉના લેક્ચરની અંદર સરેરાશ નફાને આધારે અને ભારિક સરેરાશ નફાને આધારે આ બે રીતોની પદ્ધતિએ એક્ઝામ્પલ પણ જોયેલા અને બે રીતો સમજેલા. આજે એના પછી જે ત્રીજી રીત છે, ચોથી રીત છે, અધિક નફાને આધારે અને મૂળીકૃત નફાને આધારે એનો આપણે અભ્યાસ કરીએ. તો અધિક નફાના આધારે અને મૂળીકૃત નફાના આધારે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ અંદર આપણે જોઈએ, રીના, રીના અને રીનાની પેઢીની માહિતી નીચે મુજબ છે. ધંધાની મિળકતો આપેલી છે 10 લાખ રૂપિયા, ધંધાના દેવા આપેલા છે 2 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 10% આપેલો છે, જે આપણે દરેક વખતે બાદલાની અંદર આપી દીધેલો છે. પેઢીના છેલ્લા 5 વર્ષનો નફો નીચે મુજબ આપેલો છે. વર્ષ 2005ની અંદર 90,000 નફો મળે છે, વર્ષ 2014ની અંદર 1,10,000 નફો મળે છે, વર્ષ 2014ની અંદર 1,20,000 નફો મળે છે, વર્ષ 2015 વર્ષમાં 1,30,000 નફો મળે, વર્ષ 2017ની અંદર 1,40,000 નફો મળે. ઉપરોક્ત માહિતી ઉપર એટલે કે આ વર્ષ નફો અને મિલકતો દેવા ઉપરોક્ત માહિતી આપેલી છે, એના ઉપરથી નીચેની પદ્ધતિ અનુસાર પેઢીની પાઘડી મૂલ્યાંકન નક્કી કરવાનો છે. એમાં અધિક નફાની 4 વર્ષની ખરીદીને આધારે આપણે પાઘડી મૂલ્યાંકન નક્કી કરીશું અને મૂળીકૃત નફાની પદ્ધતિ મુજબ ભારિક સરેરાશ આધારે, મૂળીકૃત નફાની પદ્ધતિ મુજબ અને અધિક નફાની પદ્ધતિ મુજબ બંનેમાં ભારિક સરેરાશના આધારે આપણે ગણતરી કરીશું. હવે આપણે દાખલાની ગણતરી લઈએ. પાઘડીની ગણતરી દર્શાવતું જે અહીંયા પત્રક છે એ મેં તૈયાર કરીને રાખેલું છે. સૌ પ્રથમ આપણે રોકાયેલી મૂડી જે કિંમત આપેલી છે એના ઉપરથી શોધવી પડશે. અપેક્ષિત રકમનો જો દાખલા આપેલો છે, અપેક્ષિત નફાના ઉપરથી શોધીશું, ભારિક સરેરાશ નફો શોધીશું, અધિક નફો શોધીશું અને ત્યારબાદ આપણે પાઘડીની કિંમત મળશે. તો સૌ પ્રથમ પહેલાં આપણે રોકાયેલી મૂડીની ગણતરી કરીએ. તો રોકાયેલી મૂડી જે છે એમાં કુલ મિલકતો માઇનસ કુલ દેવાં એનું સૂત્ર છે. આપણને અહીંયા 2 વસ્તુ આપેલી છે. ધંધાની મિલકતો છે 10 લાખ રૂપિયા અને ધંધાના કુલ દેવા છે એ છે 2 લાખ રૂપિયા. રોકાયેલી મૂડી શોધવા માટેનું સૂત્ર જે છે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરીશું એટલે આપણને રોકાયેલી મૂડી મળશે. રોકાયેલી મૂડી જે છે એ મળશે આપણને 8 લાખ રૂપિયા. તેને આપણે બરાબર એના પછી અપેક્ષિત વળતરનો દર જે આપણે અહીંયા દાખલામાં આપેલો છે 10%, ડાયરેક્ટ આપણે અપેક્ષિત વળતરનો દર 10% જે આપેલો છે એ બધા મૂળ છે. હવે આપણે અપેક્ષિત વળતરના દર ઉપરથી અને રોકાયેલી મૂડી જે શોધી છે એના ઉપરથી અપેક્ષિત નફો શોધીશું. તો અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100. તો રોકાયેલી મૂડી મારી પાસે છે 8 લાખ રૂપિયા, એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છે 10%, એના છે 100 બરાબર મારો અપેક્ષિત નફો જે છે એ મને મળશે 80,000 રૂપિયા જે છે અપેક્ષિત વળતરનો દર મળશે. હવે જે છે ભારિક સરેરાશ નફો, તો ભારિક સરેરાશ નફો છે આપણે 5 વર્ષનો ભાર લઈ અને શોધવો પડશે, જે અહીંયા આપણે ગણતરી શકતી નથી એટલે નોંધ લઈ લઈએ. જે આપણે ગણીએ વર્ષ 2012, 2014, 2015, 2016, 2016 નફો આપણને આપેલો છે 1,10,000, 1,20,000, 1,30,000 અને 1,40,000. આપણે દરેક વર્ષના આધારે, દરેક વર્ષે નફો વધતો અહીંયા ભારિક સરેરાશ નફાના આધારે આપણે ગણતરી કરવાની છે. આપણે આટલામાં જ લીધેલું છે એટલા માટે આપણે અહીંયા ભાર લઈશું. દરેક વર્ષને ભાર આપીએ 1, 2, 3, 4 અને 5.
એના ઉપરથી આપણને ભારી નફો મળશે. તો નફો ગુણ્યા ભાર કરવાથી ભારી નફો જે છે આપણને પ્રાપ્ત થાય 90,000 ગુણ્યા એકમમાંથી 90,000 એમાં શું નફો મળશે? 1,10,000 ગુણ્યા 2 કરવાથી 2,20,000. બીજા વર્ષનો નફો મળશે, બીજા વર્ષનો 1,20,000 ગુણ્યા 3 કરવાથી 3,60,000 એમાં ભારી નફો મળશે. એના પછી ચોથા વર્ષે 1,20,000 ગુણ્યા 4 કરવાથી બીજો ચોથા વર્ષનો ભારે નફો મળશે 5,20,000. એના પછી 1,40,000 પાંચમા વર્ષનો તમે ગુણ્યા ભાર કરવાથી ભારે નફો પાંચમા વર્ષમાં પડે 7,00,000. હવે કુલ ભાર 15 અને કુલ ભારી નફો એનો સરવાળો આપણે કરીએ ગણતરી
અધિક નફાની ચાર વસ્તુ ખરીદીને આધારે કરેલી છે, જેનો આપણે પાગડીનું મૂલ્યાંકન મળે છે 1,84,000. હવે આપણે અધિક નફાને આધારે ચાર વસ્તુ ખરીદીને આધારે જવાબ જોઈ લો, પાગડીનું મૂલ્યાંકન મળી. બીજી જે રીત છે, મૂળભૂત નફાની પદ્ધતિ મુજબ આપણે ગણતરી કરવાની. મૂળભૂત નફાની અંદર આપણે રોકાયેલી મૂડી શોધવી જ પડશે. રોકાયેલી મૂડી એમ કુલ મિલકત આપણે આપેલી છે 10,00,000. કુલ દેવા આપેલા છે 2,00,000, બરાબર. આપણી રોકાયેલી મૂડી મળશે આપણને 8,00,000. દાખલામાં આપણને અપેક્ષિત વળતરનો દર આપેલો છે, જે છે 10%, જેને આપણે લખીએ. ત્યારબાદ ભારિત સરેરાશ નફો, જે આપણે અધિક નફાની ગણતરી કરતી વખતે અહીંયા નોંધ નંબર 1 જે લીધેલો, એ જ ભારિત નોંધ નંબર 1 વખતે અહીંયા આપણે ભારિત સરેરાશ નફો નોંધ નંબર 1 મુજબ લઈશું. નોંધ નંબર 1 મુજબ આપણો ભારિત સરેરાશ નફો આપણને મળેલો 1,26,000. ૧,૨૬,૦૦૦ જે છે એના ભાગ્યા અપેક્ષિત વળતરનો દર આપણને આપણે મળ્યો છે 10%, જે અહીંયા આપણે જો 10 એને ગુણ્યા 100. હવે આપણને આનો જવાબ મળશે 12,60,000, જેને આપણે 12,60,000 આપણને મળે છે, જે છે આપણો મૂળભૂત દર. અધિક નફાની આધારે જ્યારે પાઘડીનું મૂલ્યાંકન કરતા ત્યારે આપણું શું પાઘડીનું સૂત્ર અલગ હતું, પાઘડી ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. પરંતુ મૂળભૂત નફો જ્યારે એના આધારે ગણતરી કરવાનું કીધું હોય મૂળભૂત નફાની પદ્ધતિ, ત્યારે આપણું પાઘડીનું સૂત્ર જે છે એ બદલાશે. પાઘડીનું સૂત્ર અહીંયા આવશે મૂળભૂત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂળભૂત નફો માઇનસ રોકાયેલી મૂડી જે છે એ આપણી પાસે છે. મૂળભૂત નફો આપણને અહીંયા શોધતા મળેલો છે 12,60,000, જે આપણે સૂત્રની અંદર મૂકીએ 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી આપણે શરૂઆતમાં શોધેલી છે 8,00,000. 12,60,000 માઇનસ 8,00,000 બરાબર આપણી પાઘડી જે છે આપણને મળશે 4,60,000. 4,60,000 જે છે એ આપણું મૂળભૂત નફાની પદ્ધતિ મુજબ પાઘડીનું મૂલ્યાંકન છે, જેને આપણે 12 મૂકીશું. 4,60,000 પાઘડીના મૂલ્યાંકનની ચાર રીતો, સરેરાશ નફાના આધારે, ભારી સરેરાશ નફાના આધારે, અધિક નફાના આધારે અને મૂળભૂત નફાના આધારે, અગાઉના લેક્ચરમાં આપણે બે પદ્ધતિ જોઈ, સરેરાશ નફાના આધારે અને ભારી સરેરાશ નફાના આધારે. આજે આપણે એક જ એક્ઝામ્પલની અંદર બંને રીતો સમાવેશ કરેલો, અધિક નફાની ચાર વર્ષની આધારે અને મૂળભૂત નફાની પદ્ધતિ મુજબ. જેમાં અધિક નફાનો આપણે જોયું અને મૂળભૂત નફાની પદ્ધતિ મુજબ આપણે જે ગણતરી કરીએ તો મૂળભૂત નફા મુજબ આપણને પાઘડી 4,60,000 એટલે આપણો ફાઇનલ જવાબ છે એ આપણને મળશે. આમ પાઘડીના મૂલ્યાંકનના ચેપ્ટરમાં આ મુખ્ય ચાર જ રીતો છે અને આ ચાર રીતોના આધારે પાઘડીના મૂલ્યાંકનની ગણતરી કરવામાં આવે છે.